परम आदरणीय आशा साहब, आप सबने रहा पर रूपल मैडम, मारा सब अध्यापक मित्रों अने बीएड ना कार्यकर्ताओ अने अग्यारमा बारमाना विद्यार्थी भाइयों ने बहनों, बेटी 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 छे એટલે મારો પ્રશ્ન થોડો અઘરો બને છે, કારણ કે મારે તો મોટી પેઢીને જે કહેવું છે એ નાની પેઢીએ સાંભળવાનું થશે, એટલે હું પ્રયત્ન કરીશ કે બને એટલી ખીચડી બરાબર પાકેલી હોય, ઉગળેલી હોય, તમને લોકોને ગળાની જે ઉતાર વિસરી ન પડે. મારા માટે ધન્યતા છે કે હું આજે તમારી વચ્ચે આવ્યો છું. ધન્યતા એટલા માટે છે કે તમે કરતા પણ હું ડોલર કાકાની સંસ્થામાં આવ્યો છું. હું જે યુનિવર્સિટીમાં ભણ્યો અને જે યુનિવર્સિટીએ મને ભણવું એટલે શું તે શીખવ્યું, એ યુનિવર્સિટીના પ્રથમ કુલપતિ સ્થાપક ડોલર કાકા. મારો નામ તો એટલો જ એ મારા કૌટુંબિક માસા, કારણ કે અમે પુષ્પા માસી કહેતા અને રાજકોટમાં કુલપતિ થયા પછી રેસકોર્સ રિંગ રોડ ઉપર મોટા મોટા આઈએએસ ઓફિસરના બંગલાઓ હોય એવા બંગલામાં કુલપતિને સ્થાન આપવામાં આવ્યું હતું અને એની પાછળના ભાગમાં અત્યારે જ્યાં રિલાયન્સ થિયેટર છે એ થિયેટરની બાજુના એક ક્વાર્ટર્સ મળે રહેતા હતા. અને પુષ્પામાની પુષ્પા માસી એ બંગલામાં આવે એટલે અમે રોજ સ્કૂલેથી છૂટી ઘરેથી પછી ફ્રેશ થઈ અને ક્યાં જવાનું તો કે બંગલે જવાનું. મને યાદ છે તે વખતે બે જ લાભ હતા, એક એમને ત્યાં હિંચકા હતા, લપસિયા હતા. મને ત્યારે પ્રશ્ન થતો કે આટલી મોટી ઉંમરના લોકોના બંગલામાં હિંચકા ને લપસિયા આપે છે, અમારી સ્કૂલમાં તો કઈ છે. પણ અમે લાભ લઈ લેતા એને ઘરે જઈને અને અમે રમીને થાકીએ ત્યારે જેવા અંદર જઈએ અમે ભાગીએ છીએ ત્યાં પુષ્પા માસી છે હાથ રોક પાકી રોકડે અને કંઈક ને કંઈક સરસ વાટકામાં ખાવા છે. એટલે આ ખાવાનું અને રમવાનું બે અમે જ્યાં મુક્તિથી માંડ્યું એ ડોલર કાકા પર. મને યાદ છે કે બહુ શરૂઆતમાં આશર સાહેબને તો ખ્યાલ હશે, કદાચ રૂપલ નહીં ખ્યાલ હોય, બહુ શરૂઆતમાં જ્યારે યુનિવર્સિટીનું બિલ્ડિંગ નહોતું બન્યું, કશું જ નહોતું બન્યું, એ વખતે ડોલર કાકા પ્રથમ કુલપતિ હોવા છતાં અમારે ઘરે રહેતા એકાદ દિવસ સવારના આવે સાંજે જતા અને ત્યારનો હું બહુ નાનકડો. મને એમ છે કે ડોલર કાકાએ 1970માં કંઈક એટલે હું બહુ નાનો હતો, 7-8 વર્ષ તો એ સવારમાં આવી જાય અને પછી એ બહુ અભ્યાસુ હતા એટલે ગ્રુપમાં બેઠા બેઠા કશું વાંચતા હોય તો લખતા હોય પણ એ સફેદ થેલી લઈને આવે, પોતે પણ સફેદ વસ્ત્રો પહેર્યા હોય ખાદીના અને એક સફેદ થેલી લઈને એ સફેદ થેલી છે એ આમ સિદ્ધિ હોય બરાબર સિદ્ધિ. અને મને બરાબર યાદ છે કે મને બહુ આશ્ચર્ય હતું, કારણ કે આપણે લોકો થેલી લઈને નીકળીએ તો એ થેલી બધી આમ હોય મારા જેવી ફૂલેલી હોય બરાબર, થેલીમાં ભરો એટલે કોઈ બી સિદ્ધિ નહીં ને, પણ એમની થેલી સિદ્ધિ હોય. એટલે મને ખ્યાલ છે કે આગળ પાછા હોય ત્યારે હું થેલી જોઈ લે કે આ સિદ્ધિ કેમ રહે છે. ત્યારે મને જાણવા મળતું કે યુનિવર્સિટીની એક ફાઇલ આમ રાખેલી હોય બીજી ફાઇલ આમ અને એની વચ્ચે એમણે ધોતિયું ને કફની ને બરાબર ઘડી કરીને મૂકેલા હોય જે એને તે દિવસે પહેરવા. એટલે થેલી પણ વ્યવસ્થિત કેમ રહી શકે એની ચાયક રાખતા એ શિક્ષણના ધોરંદર હતા. અને મને બરાબર ઉપર યાદ છે કે મારા પપ્પાએ એક વખત મને કહ્યું કે ડોલર માસા બાજુના રૂમમાં છે તું એને અરીસો આપી આવ.
કેમ અરીસો આવી આવું કારણ કે મારા પપ્પાએ જોયું કે અરીસા વગર દાદી કરતા હતા, અરીસા વગર. એટલે મારા પપ્પાને એમ લાગ્યું કે અરીસા વગર દાઢી કેમ થાય, અરીસો તો મોઢું જોવું પડે ને, ક્યાં બ્લેક ફરે છે તો ખબર પડવી ને. એટલે હું એમ અરીસો આપવા ગયો કે શેના માટે દાઢી કરો છો, કોણ પપ્પા? તો એમને જવાબ આપ્યો, તારા પપ્પાને કહેજે કે મને મારા ચહેરાનો નકશો ખબર છે. અને આશા સાહેબ ત્યારે મેં જોયું હતું કે આખી બ્લેડ હોય એને અડધી કરી નાખેલી હતી અને વાટકીમાંથી પાણી ચોપડતા, વાટકીમાંથી પાણી ચોપડતા એટલે એની અડધી બ્લેડ પોતે આમ ફેરવતા, ખાલી બ્લેડ, નો રેઝર. હું જયારે દાઢી કરતો થયો, આ જોયું ત્યારે દાઢી કેમ ઉગતી હશે એ પ્રશ્ન હતો, પણ હું જયારે દાઢી કરતો થયો ત્યારે મેં ડોલર કાકાના જાળા પાડીને એક વખતે અડધી બ્લેડ થી દાઢી કરવાનો પ્રયાસ કર્યો હતો, પણ લોહી નો અંત થયો હતો. આ વાત હું એટલા માટે યાદ કરું છું કે મારા સંભારણા, હું ખૂબ નાનો હતો ત્યારના એમની સાથેના છે, અને એમણે સ્થાપેલી એક વખતની ઉત્કૃષ્ટ ગંગા જળા વિદ્યાપીઠના પરિસરમાં હું અત્યારે ઉપસ્થિત છું એનું મને ખબર છે. તમને થાય આ ભાઈ ને ડોલર કાકાને શું ગૌરવની વાત થશે, તો આ વાત છે એનો મેં ગુરુ ભૂમિકા રાખી. આ ભોજમાં હું ઘણીવાર આવ્યો છું, હવે તમારું પરિસર બદલાઈ ગયું છે. આશર સાહેબ અને બધા મિત્રો ખૂબ પ્રયાસ કરે છે, આપણે સૌ પ્રાર્થના કરીએ કે 2 વર્ષ પછી હું આવું ત્યારે આ પરિસરમાં જો તરફ સંસ્થાઓ વસેલી હોય અને એની અંદર પક્ષીઓ જેટલો પ્રયોગ થતો હોય. મારે તમારી સાથે વાત કરવાની છે, થોડી હળવી કરવાનો છે, ચિંતા ન કરતા, મારા વજન જેટલી કઈ નહીં હોય. મને વિષય આપવાનો કહ્યું ત્યારે મેં જ સામેથી વિષય આપ્યો છે, એટલે જે એમને કહ્યું રૂપલે કે 2 વસ્તુ વચ્ચે ઝોલા ખાઈએ છીએ, બહુ સાચું છે. ઝોલા ખાઈએ છીએ એમ નહીં, દેશની શિક્ષણની પરિસ્થિતિને અધોગતિ તરફ લઈ જવાનું જો કામ કોઈએ કર્યું હોય તો આપણે શિક્ષણ નીતિઓ બનાવીએ છીએ, એ કારણ છે. શિક્ષણની નીતિઓ કેળવણીની નીતિ બનાવતા નથી, તો ફર્ક શું છે શિક્ષણમાં અને કેળવણીમાં? બહુ સીધી વાત છે. ઉમાશંકરભાઈનો એક બહુ સરસ મિત્ર છે, 3 વાના મુજને મળ્યા, અહીંયું મસ્તક હાથ, 3 વાના, વાના એટલે વસ્તુ, 3 વાના ભુજને મળ્યા, હૈયું મસ્તક હાથ, 4થું નથી માગવું, બહુ દૈવીનું નાથ. આભાર માને છે ઈશ્વરનો કે મને તમે હૈયું મસ્તક અને હાથ 3 આપ્યા ને, ઘણું, હવે કઈ જોતું નથી, 4થું માગવું જ નથી, કારણ કે 3થી હું પૃથ્વીને સર કરીને બહાર નીકળી જઈ શકું છું, પણ કેમ નીકળી જઈ શકું? જો હૈયું મસ્તક અને હાથ ત્રણેયનો ઉપયોગ કરું તો. હવે હું તમને સીધી વ્યાખ્યા આપી દઉં કે શિક્ષણ એટલે શું, જેમાં મસ્તકનો ઉપયોગ થાય એ શિક્ષણ, અને કેળવણી એટલે શું, જેમાં હૈયું અને હાથ મસ્તકની ભેગા જોડાય એ કેળવણી. આટલો જ ફરક. અત્યારે તમે દેખા છો, વર્ગમાં તમે દેખાવો છો, ત્યારે તમે જેને સાંભળો છો એ શિક્ષણ છે, પણ તમારા પીએચ વાળા જે મિત્રો બેઠા છે એ પાઠ લેવા જાય છે, અને આ બધા અધ્યાપક મિત્રો વર્ણ બેઠા બધી જ મુશ્કેલીઓ સહન કરે છે, એ સહન કરે ત્યારે જે અનુભવ થાય છે એ કેળવણી છે. ઇન શોર્ટ, ઇફ યુ લાઈક ટુ સે, તમે જે મસ્તકમાં ભરો છો, આ બોક્સ ખોલો, અહીંયા બોક્સ છે અને એની અંદર આપણું મસ્તક છે, એની અંદર આપણું મગજ છે, મગજમાં જેટલું નાખ્યા કરો એ બધું શિક્ષણ છે, પણ મગજમાં નાખેલું ત્યારે હાથ પગથી અમલમાં મૂકો તો એ કરો. બસ મારો વિષય એ કહો, હકીકતમાં એટલું જ છે, બીજું કાંઈ નથી, પણ આપણે માર ક્યાં કહી દઈએ છીએ, આપણે હાથ પગનો તો ઉપયોગ જ નથી કરતા, અમે શિક્ષણની અંદર તો લગભગ નથી કરતા, જે મળે તે બધું અંદર નાખ્યા કરીએ છીએ, નાખ્યા કરીએ. અત્યારે શિક્ષણ પદ્ધતિ કેવી ચાલી છે? હું શિક્ષક છું, હું તમારી પાસે આવું
મને કહ્યું હોય કે ભણાવું, કેવી રીતે ભણાવું? બોલીને ભણાવું, ચોકસ્ટિકથી ભણાવું? પણ જે ભણાવું તે તમે લખી લ્યો, મેં ભણાવ્યું હોય તેના જો પ્રશ્ન પૂછો, એ પ્રશ્નના જવાબમાં મેં જે કહ્યું એ તમે જવાબમાં લખો, એટલે હું રાજી રાજી થઈ જાઉં અને હું તમને માર્ક આપી દઉં. તમારા ટેન્સી જીટી આવી જાય, છાપામાં ખોટો આવે, સ્કૂલ વાળા ના આપે, ક્લાસ વાળા આપે કે અમારો પોપર છે, એટલે આપણે રાજી. આ જે આખી પ્રક્રિયા થઈ એને શિક્ષણની પ્રક્રિયા, જેમાં તમે માત્ર ને માત્ર કેવળ મગજનો ઉપયોગ કર્યો. હાથ પગનો ઉપયોગ નહીં કર્યો. હવે જોવાનો મુદ્દો એ છે કે તમે મને એવું પૂછી શકો કે હાથ પગનો ઉપયોગ થાય એ રીતે કાંઈ હોતું નથી તો શું કરવું? અમારે બદલાશે, સમય આવી રહ્યો છે કે બદલાય છે, બદલવું પડશે. નહીં બદલો તો તમારી બજારમાં કિંમત શૂન્ય થઈ જશે તમારી, એટલે જે સંસ્થા માત્ર શિક્ષણનું કામ કરતી હશે એની શૂન્ય થઈ જશે. એમાંથી બહાર પડનારા તમારા જેવા લોકોની તો બજારમાં કિંમત જ નહીં હોય. કેમ એમ નહીં હોય? હવેની કોઈ નોકરી એવી નથી તમને મળવાની કે જે સરકાર આપી શકે. હું લખીને કહી દઉં, સરકાર તમને કહેશે તમે નોકરી આપશો, આપશે નહીં, આપી શકે એમ જ નથી. ચૂંટણી જીતવાની હોય ત્યારે જ કહે છે, બાકી આપી શકાય જ નથી. ઇકોનોમિક્સનો સિદ્ધાંત છે, તમારી કુલ વસ્તીના 1% લોકોને જ તમે દેશમાં નોકરી આપી શકો, સરકાર નોકરી આપી શકે જે અપાઈ ગઈ છે આપણે. તો શું થયું? એટલે પહેલા અમે લોકો જયારે નહીં માણ્યા ત્યારે અમે શિક્ષક હતા, ફૂલ ગ્રેડના શિક્ષક હતા. હવે નિમણૂક થાય ને એમાં શિક્ષક તરીકે નથી નહીં માનતા, સહાયક તરીકે. હવે અમે લોકો નિમાઈએ છીએ બધા સહાયક તરીકે, નોટ ફૂલ ટાઈમ ટીચર. તમારે 5 વર્ષ ઓછા બાંધેલા પગારમાં રહેવા અને 5 વર્ષ દરમિયાન સંખ્યા જળવાય, તમે ઓકે હો તો તમને પગારવાળા બનાવે પેન્શન વગરના પગાર. કેમ આમ થયું ભાઈ? શિક્ષક તો શિક્ષક જ છે, જે રેગ્યુલર શિક્ષક એ ભણાવે છે અને પેલો સહાયક છે એ ભણાવે છે. પણ મુશ્કેલી ક્યાં આવીને ઊભી રહી કે હવેનો વિદ્યાર્થી જુદું માંગે છે. હવેનો વિદ્યાર્થી સાદા શિક્ષકને ચલાવી લેવા માંગતો નથી. માનો હું વિજ્ઞાનનો શિક્ષક છું અને તમને ઓક્સિજન કેમ બનાવવો એ બ્લેકબોર્ડ ઉપર સરસ સમજાવો, અને એ સરસ સમજાવીને મને એમ થાય કે હું રાજી, પણ મારા વિદ્યાર્થીઓને સમજવાથી સંતોષ નથી. મારા વિદ્યાર્થીઓને તો ઓક્સિજનનો પ્રેક્ટિકલ પોતાને કરવો છે, કોઈ પ્રેક્ટિકલ કરે એને જોવો છે, નિદર્શન જોવું છે, ડેમોન્સ્ટ્રેશન જોવું છે. તો એક શિક્ષક તરીકે મને ઓક્સિજનનો પ્રયોગ બતાડતા આવડવો જોઈએ. જો ત્યાં શિક્ષણમાંથી તમે ક્યાં આવ્યા? તમારા હાથ પગનો ઉપયોગ થયો ને, પહેલો નહીં માં હું માત્ર સાધો ઓક્સિજનના હેતુઓ અને પ્રયોગને સાધનો લખાવી દઉં કે સમજાવી દઉં તો શિક્ષક છું, પણ હું તમને લેબોરેટરીમાં લઈ જાઉં અને લેબોરેટરીમાં લઈ જઈને ઓક્સિજનનો બનતો દેખાડ તો તમને એમ થાય કે મેં મારા હાથ પગનો ઉપયોગ કર્યો છે, મેં મારા કૌશલ્યનો ઉપયોગ કર્યો છે. હજી નથી આગળ, હું એમ કહું તમારામાંથી કોઈ 3 વિદ્યાર્થીઓ આવો અને હું અહીંયા ઉભો છું, તમે મારી હાજરીમાં ચાલો ઓક્સિજન બનાવો. ઉભો છું શા માટે? કોઈ એવી દુર્ઘટના ન બને એના માટે, બરાબર? ઈશ્વર જેમ ઉભો છે તેમ. ઈશ્વર શેના માટે છે? ઓબ્ઝર્વ કરે. ઈશ્વર થર્ડ અમ્પાયર છે અને થર્ડ અમ્પાયર તરીકે મને તમને ઓબ્ઝર્વ કરે છે. ત્યારે હું પ્રયોગશાળામાં થર્ડ અમ્પાયર તરીકે ઉભો રહું. આવો 3 વિદ્યાર્થીઓ એન્ડ યુ પરફોર્મ ધ પ્રેક્ટિકલ 4 or 2. અને જે 3 વિદ્યાર્થીઓએ પ્રાપ્ત કર્યું
એને કેળવણી કહેવાય છે. આ સાધુ ને સીધો ભણવાનો. હું હમણાં જ આશો સાહેબ સાથે વાત કરતો હતો, હવેનો જમાનો એવો આવશે કે જેમાં વિદ્યાર્થીએ માત્ર ભણવા પૂરતું સંસ્થામાં નહીં જવાય, વિદ્યાર્થીએ ત્યાં રહેવું પડશે એવી સંસ્થાઓ ધંધોકાર ચાલે છે. હવે મા બાપોને પણ રસ છે કે અમે એને ભણાવવા નથી માંગતા, અમે નથી કરી શકીએ એવા તમે એને કેળવી આપો. જો અહીંયા શબ્દ આવ્યો કેળવું, કેમ શીખવું, તે શીખવે તેને શિક્ષણ કહેવાય. વ્યાખ્યા સાંભળજો, બીએડ વાળા મિત્રોને વ્યાખ્યામાં રસ હોય એટલે ખાસ. કેમ શીખવું તે શીખવે તેને શિક્ષણ કહેવાય. પણ કેમ કરવું, કેમ કરવું તે કરાવે એને કરવું કહેવાય. આપણે ઘરમાં ઓર્ડર આપીએ છીએ, મમ્મી પાણી લઈ લે, બરાબર, મમ્મી મારે જમવાનો ટાઈમ થઈ ગયો, કાઢી દે દે, તો આ પ્રક્રિયા કરેલી નથી. પણ આવતીકાલનો સમાજ અથવા તો અત્યારનો સમાજ ભારતનો જે આવતીકાલે થવાનો છે, વિદેશના સમાજમાં આ બદલાવ આવી ગયો છે કે જ્યાં મારે પાણી જોઈતું હોય તો હું પોતે પાણી આ સુધી જઈશ અને પાણી પીને આવી સાથે બધાને પૂછીશ કોઈને પાણી પીવું છે. તો આ કેળવણીનો સૂક્ષ્મ અર્થ છે. ડુ યોર વર્ક ઓફ યોર ઓન. હું તમને ઉદાહરણ આપું, મિત્રો તમને બહુ આનંદ થશે જાણે. મારો દીકરો ઓસ્ટ્રેલિયા હતો એટલે હું ઓસ્ટ્રેલિયા રહેતો હતો 6 મહિનાનું કામ. એ દરમિયાન એના સુંદર મજાના બાથરૂમમાં શાવર જે હોય ફુવારો, એમાંથી પાણી ટપકે, તમે બંધ કરી દો પછી પણ ટીપું પણ. હવે આપણે માસ્ટર રહે એટલે આપણે નાહી લીધા પછી એ જોયું કે પાણી કેમ પ્રખ્યાત કરે છે. એક બે દિવસ મેં મારા દીકરાને કહ્યું, એ યુનિવર્સિટીમાં પ્રોફેસર છે, ત્યાં પાણી ટપકે છે, તો કોઈ પ્લમ્બર ને બોલાવી લે, પાણી વેસ્ટ થાય છે. તો એ મને જવાબ ના આપે પણ પ્લમ્બરને પણ ના બોલાવે. એટલે 2-3 દિવસ પછી મેં કહ્યું, ત્યારે નથી બોલાવ, અહીંયા કોઈ પ્લમ્બર ન હોય ઓસ્ટ્રેલિયામાં, શું છે શું? તો એ જવાબ આપ્યો, પપ્પા હું પ્લમ્બરને બોલાવું તો વાંધો નથી, પણ મારો 1.5 મહિનાનો પગાર મારે આ નળ રીપેર ટપકે છે એ કરવા માટે આપવો પડે, એટલા પૈસા પ્લમ્બર લોકો લે. પૈસા કેમ એવું? તો અહીંયા બધા પોતાનું કામ પોતે જ કરે. પોતાનું કામ એટલે આપણે તો આપણું કરીએ છીએ. આ પાણી ટપકે એ આપણું કામ, તો ભાઈ આપણું કામ છે. તમે મારો ઉપાય શું? જિંદગી પર પકડ દેવું તો કે આ સંડે આવશે ને વીકેન્ડ, ત્યારે હું તમને એક જગ્યાએ લઈ જઈશ. અને ખરેખર શનિ રવિમાં એ લોંગ ડ્રાઈવમાં જઈ મને લઈ ગયો. મિત્રો આ તમારું પરિસર છે ને એના કરતા 4 ગણો મોલ છે ત્યાં. એની બહાર લખ્યું હતું મોટા અક્ષરે ડુ ઇટ યોર સેલ્ફ, DIY કહેવાય, ડુ ઇટ યોર સેલ્ફ, તમે જાતે કરો. પછી એમાં બધા વિભાગ, પ્લમ્બિંગનો વિભાગ, કિચનનો વિભાગ, ગાર્ડનનો વિભાગ, એ વિભાગમાં તમારે જવાનું. તમારે જઈને બધું જોવાનું, મારે શું જોઈએ છે? તો આ શાવર છે, પછી ત્યાં જે માણસ હોય એને મેં પૂછો, ધીસ ઇઝ માય કમ્પ્લેન, શાવરમાંથી પાણી ટપકે છે, એટલે તમને એક સરસ અહીંયા નાનકડા ટીવી ઉપર વિડીયો દેખાય, આવી રીતે ટપકે છે. તો હા, તો કહો તો તમે આટલું આટલું લઈ જાઓ. પછી આપણે કહીએ કે લઈ જાવ એટલે શું કરો? તો કે તમને વિડીયો દેખાડો, શું કરવાનું તે. એટલે ફરી વાર ઉપર આવે વિડીયો દેખાડો, તમે લઈ જાવ એના ખોલો, પછી એની જગ્યાએ આમ ફિટ કરજો, પછી ઉપર દોરો જેમ આપણે બાંધતા બાંધજો, બધું આમાં છે. આ કીટ લઈ જાઓ, પછી અહીંયા અટકે નહીં સાહેબ. પછી એમ બહુ નિખાલસ થતી તમને એમ કે ધેન ઓલસો If you find any problem, I will send you video on your WhatsApp. હું તમારા WhatsApp ઉપર વિડીયો મોકલીશ. એટલે મારા દીકરાએ થેલી લઈ લીધી, કીટ લઈ લીધી, મને કે આપણે હવે જઈ ગઈ. મેં કહ્યું આ બધી જે આંટો મારીએ, આ ગાર્ડન વિભાગમાં શું છે? તો ગાર્ડન વિભાગમાં લખ્યું હોય કે તમારે નાનો છોડ વાવવો છે તો આ માટી છે, આ માટી ચાલશે,
લઈ જાઓ. એમાં નાખવાનું ખાતર બાકીનો પડીકામાં છે, લઈ જાઓ. છોડ લઈ જાઓ. કેમ રોપવો તો જો આ વિડિયો છે એમ રોપી દેજો. ડુ ઇટ યોર સેલ્ફ, ડી આઈ વાય. આખો બોલ જ એનો છે. તમે જે બોલો તે વાત નીકળે, બધું ત્યાંથી મળે. કોઈ કઈ કરવા ના આવે છે, કેમ કરવા ના આવે જાણતા જાય. હું કઈ ત્યાં કોઈ હાયર એજ્યુકેશનમાં જતું જ નથી, ત્યાં કોઈ કોલેજમાં જતું જ નથી. તમને જાણીને આશ્ચર્ય થશે કે ઓસ્ટ્રેલિયા એવો દેશ છે કે ત્યાં ભણનારા બહારથી આવે છે અને એને ભણાવનારા પણ બહારથી આવે છે. મૂળ ઓસ્ટ્રેલિયાના લોકો કોઈ અહીંયા હોતા જ નથી, ભણતા જ નથી. તો કે તો શું કરે? તો કે 10મું 12મું પૂરું કરે, ત્યાં એને એવી સ્કિલ શીખવી દેવામાં આવે કે 10મું પૂરું કરે ત્યાં પ્લેસમેન્ટ થઈ જાય. ક્યાં થઈ જાય? તો કે સફરજનના મોટા મોટા ગાર્ડનો છે. તમારી પાસે સ્કિલ હોય કે ફ્રૂટ ક્યાંક ઉતારવા તો તમને હાયર કરે. તમારી પાસે સ્કિલ હોય કે સફરજનનો જામ કેમ બનાવવો તો તમને હાયર કરે. એટલા બધા પૈસાથી હાયર કરે, કારણ કે ત્યાં આવા માણસોની શોર્ટેજ છે. તમે પ્લમ્બર છો તો તમને કોઈ પણ વ્યક્તિ બોલાવે એટલે એટલો હાઈ ચાર્જ થાય કે તમે બોલાવી ન શકો. ડુ ઇટ યોર સેલ્ફ. મને ત્યારે એવું લાગ્યું કે બેઝિકલી આ કેળવણી છે. અત્યારના એનઈપી 2020 તમે કદાચ નામ સાંભળ્યું હશે, પાછળ બેઠા છે ને સાંભળ્યું હશે. નવી શિક્ષણ નીતિ અથવા રાષ્ટ્રીય શિક્ષણ નીતિ આપણે કહીએ છીએ, એમાં એક સ્કિલ વાળી વાત છે. એ ઓસ્ટ્રેલિયાની કેટલી ઉપાડેલી વાત છે. 10મા અને 12મા ધોરણ પછી દરેકે દરેક વિદ્યાર્થી એક સ્કિલ લઈને બહાર આવે એ બાકીમાં જોગવાઈ છે. એ કેળવણીની વાત છે. જ્યાં તમે બુદ્ધિ વાપરશો ચોક્કસ, પણ તમે હાથ ભેગા વાપરશો, પગ ભેગા વાપરશો, પરસેવો તમે પાડશો. એવું નહીં કે કોઈને બોલાવ્યા રડે આવી રોગ છોડી રોગ રોપી દીધો, પછી દર અઠવાડિયે આવે મારીને પાણી પાઈ જાય ને ખાતર નાખી જાય ગોળી જાય એવું બધું કરીએ. નો 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 વની અવેલેબલ છે. આને ઉદાહરણ એટલા માટે આપ્યું કે ધીસ ઇઝ રિયલ એજ્યુકેશન. આપણે લોચો ક્યાં પડે છે કે શિક્ષણ અને કેળવણી માટે અંગ્રેજીમાં એક જ શબ્દ છે, એજ્યુકેશન. સ્વામી વિવેકાનંદ મહર્ષિ, અરવિંદો, રમણ મહર્ષિ, કોઈએ શિક્ષણ શબ્દ વાપર્યો નથી, કેળવણી શબ્દ વાપર્યો છે. તો એજ્યુકેશન એ શિક્ષણ છે, બટ ટ્રેનિંગ એ ખરેખર કેળવણી છે. અત્યારે તમે અહીંયા રહેતા નહીં હો, આઈ ડોન્ટ થિંક ધે ડોન્ટ સ્ટે હિયર. ને નાના છોકરા હકીકતમાં તો કેળવણી એ જ છે કે જેમાં તમારે અહીંયા રહેવાનું, તમારો રૂમ તમારે સાફ કરવાનો, તમારી જાતે તમારે ઉઠવાનું, સવારના તમારે નાસ્તાની લિસ્ટ લઈને જવાનું રસોડામાં, રસોડામાં તમારા ભાઈબંધોના વારા પ્રમાણે નાસ્તો બનાવ્યો હોય એ નાસ્તો તમારે લેવાનો, તમારી ડિશ તમારે સાફ કરવાની, તમારા ભેગી લઈ જવાની, તમારો રૂમ તમારે સાફ કરવાનો, તમારો બાથરૂમ તમારે સાફ કરવાનો, બધું તમારે કરવાનું. ડુ ઇટ યોર સેલ્ફ. એ જે બને એવી સંસ્થાઓ 2030 પછી ભારતમાં હશે, બાકી બંધ થઈ ગયું છે. ફ્યુચર હું કહી શકું છું, એક પણ સંસ્થા એવી નહીં હોય. એનું એક કારણ છે, તમે સમજી શકો મોટા છો એટલે આ નાનકડા હોય સમજી એમ છે. મા બાપથી આપણે તૈયાર થઈએ એવા નથી. બીજા શબ્દોમાં એમ કહેવાય કે આપણા મા બાપ એવા નથી કે જે આપણને હવે તૈયાર કરી શકે. કેમ એમ છે? તો આપણે મા બાપનું કયું માનતા નથી. બીજું કેમ એમ છે? તો મા બાપ પોતે જ કઈ કરતા નથી. મા બાપ વાળા ઉઠીને ઉભા થાય તો આપણને કેમ એમ? અત્યારના મા બાપ એવા થઈ ગયા. પરિણામે શું થયું? મા બાપને એમાં રસ છે કે તમે આને અહીંયા રાખો, બધું એની પાસે કરાવો, જેથી કરીને એ બહાર નીકળે ત્યારે ફરતો થાય. ભવિષ્યમાં એટલું પણ તમને કહી દઉં સાહેબ, બહેનો બેઠા હોય કે ભાઈઓ બેઠા હોય, બીએડ વાળા ખાસ, થોડા સમયમાં તમે પરણીને જેવા કાં સાસરે જશો ને કાં સાસરેથી કોઈને લાવશો,
ત્યારે તમારો પાર્ટનર એવું નહીં ચલાવી લે કે તમે ઓર્ડર કરો ને એ બધું કરે. આ તમને ગેરંટીમાં નજીકના ભવિષ્યમાં કહેવાની જરૂર પડશે પડશે ને પડશે. તમારે આ બધા મિત્રો બેઠા છે એની ખબર છે. એમની પત્ની હોય ત્યાં નોકરી કરતી હોય કહી દે નોકરી હું એમ કરું છું. આ તમારા ઉપર મેટર છે એ પણ આવું કહેતા હશે. તમારે જવાનું હોય તારે જવાનું, બાકી તું કરજે ને તો હું કરે મસ્ત. તમારા નસીબમાં થોડા ટકમાં આવવાનું છે, ચિંતા કરતા. એ વખતે તમને જે આવડત હશે જેને આવડત કહેવાય, કેળવણી એટલે આવડત. વોટ યુ કેન પરફોર્મ, વોટ યુ કેન પરફોર્મ, તમે જે કરી શકો એ કેળવણી છે. કરી ક્યારે શકો? કરવાનું શીખ્યા હો ક્યારે? શિક્ષણ શું છે? લખી શકો, બોલી શકો, કડકડાટ બોલી જાઓ, ગોખીને લખી નાખો, પૂછ્યું નથી સીધો જવાબ આપો, એ બધું શિક્ષણ કરે. તો કેળવણી એટલે શું? કેળવણી એટલે સીધું ને સાદું કામ. ભાઈ આટલું કરી નાખતો તો કરી શકે એ કરે. આવતો સમય કેળવણીનો છે એવું મને કેમ લાગે છે? એવું મને કેમ લાગે છે? નકાર. હું કઈ ભવિષ્ય દેખા નથી, પણ હું ફ્યુચરને જોઈ શકું છું. અને સહદેવ માન મારામાં ફર કેટલો છે? સહદેવને કોઈ પૂછે એની રાહ જોતો, હું કોઈની રાહ જોતો નથી. પૂછે પેલા કહીએ જ કરું છું. હું કહેતી ને કે હું તમને માની ભેગા આવો, હું તમને સૌરાષ્ટ્રની અંદર એવી 10 સંસ્થાઓ બતાવું કે જે રેસિડેન્શિયલ કોમ્પ્લેક્સિસ છે. હું પેલા પટેલોના સંકુલોની વાત નથી કરું, કારણ કે પટેલોના સંકુલોમાં તો દીકરીઓને રેડીમેડ ખાવાનું મળે. રાજસ્થાની રસોઈઓ હોય એ ચકાની અંદર બનાવતો હોય, ત્યાં દીકરીઓ ખાય, ભણવો તો ભણે, અને ડિગ્રી તો અમે બધાને આપીએ જ છીએ. કોઈ ચિંતા ન કરવી, ડિગ્રી નહીં મળે એવી કોઈ ચિંતા ન કરવી. અમે યુનિવર્સિટી વાળા બહુ ઉદાર દિનના માણસ, એમાં અમારે બીએડમાં તો એવું જ છે. બરાબર, તમારે ફેલ થવું હોય તો અરજી કરવી પડે, એટલે ડિગ્રી તો મળે, પણ ડિગ્રી મળે એના આધારે હવે કોઈ શિક્ષક નથી બનાવતો. હવે દરેક મેનેજમેન્ટને વરસ છે કે તમે પરફોર્મ કરી શકશો. પરફોર્મ મીન્સ વિલ યુ બી એબલ ટુ ગો ટુ ધ સ્ટુડન્ટ્સ વિથ યોર સ્કિલ, કૌશલ્ય સાથે તમારા વિદ્યાર્થીઓ સુધી પહોંચી શકશો. તો આવો તમે ઠાલા શિક્ષકો ને સાહેબ, તમને 15-20 દિવસમાં વિદ્યાર્થીઓ આમ સાઈડમાં મૂકી, વિદ્યાર્થીઓ બહુ આવડતા છે. આપણા આગળ બેઠા એક ડેન્જર છો, ભયાનક છે સાહેબ. 10-15 મિનિટે તમારું મૂલ્યાંકન કરી લે, આ ભાઈ અહીંયા પછી અહીંયા ત્યાં આવવામાં આપણને તકલીફ પડે. પછી શું થાય? તો કેવો છે? ભૂખેલું બોલનારો, એકની એક નોટ લખાવનારો, પોતાનામાં કશું ન ઉમેરનારો, લથર બથર આવનારો શિક્ષક હોય એ 15-20 દિવસ પછી ભાઈ પણ ની જેમ રાખે વિદ્યાર્થીઓ. હા સાહેબ હું હાલે આવું. જયારે તમને કોઈ વિદ્યાર્થી કે ત્યારે સમજો કે આપણે એના ભાઈ બન છીએ, એના શિક્ષક નથી. પણ તમે જો સ્કિલ બેઝ હશો, તમે તમારા અભ્યાસ ને શીખવવા માટે પ્રોજેક્ટનો ઉપયોગ કરતા હશો, પ્રયોગનો ઉપયોગ કરતા હશો, પર્યટનમાં લઈ જઈને ઉપયોગ કરતા હશો, રોલ પ્લે કરાવતા હશો, ઇન્વોલ્વમેન્ટ ઓફ ધ સ્ટુડન્ટ્સ કરતા હશો, then you will be accepted by the students in different way. ત્યારે તમે વિદ્યાર્થી કહેશે ફટ નહીં, તમે નીકળો ને ખસી જાય, કેમ છો સર મજામાં? હું નો મફરત કરશ. આવું કોઈ બોલે તો સમજવું કે આપણે કેળવણી વાળા શિક્ષક છે. હજી લગે રહો. આજનો આ વિદ્યાર્થી છે ને સાહેબ, મારા બીએડ વાળા મિત્રો ખાસ સાંભળજો, આપણા કરતા બધું પહેલા જાણીને આવે છે અને બધી ખબર હોય સાહેબ. હવે તો શું છે, સોશિયલ મીડિયા કરતા પણ યુટ્યુબે એટલું બધું આપી દીધું છે. તમને કાંઈ ના આવડતું તો ચિંતા નથી. રૂપલે વાત કરી, હું મારા ઘરમાં જયારે એકલો થયો ત્યારે મને દહીં મેળવ્યું. દહીં હું શિક્ષણમાંથી આવેલો, કેરોલમાંથી નહોતો, હોસ્ટેલમાં નહોતો. હવે મને કોઈ કેમ કીધું હતું કે દહીં મેળવીને એને ફ્રીજમાં મૂકી દેવાય, અથવા તો બીજે દિવસે ફ્રીજમાં મુકાય. આમાં હું લોચામાં હતો,
તારું ધર્મ શું અત્યારે નથી તમે કાલે હવે રાત્રે 10:30 વાગ્યા કોને ફોન કરાય દિવસ મોડો તો ફોન કરે ઉપર લે કે ત્યાં દહીં કેમ મેળવે એને ખબર કારણ કે કરે છે જે આર કેળવાયેલા સોફા ઇઝ ધ કિચન ઇઝ કન્સર્ન રાઈટ કોને પૂછવું તો પણ મારા એક અંતર મિત્રને ફોન કર્યો કે આ દહીં તો મને બહુ ખબર નથી તો મારા કરું છું કાલે તો અમારે ત્યાં 5-6 મહેમાન આવે છે અને ઘણું બધું દહીંની જરૂર છે ગાંડોવાળા બેને કીધું ભાઈ તમે દહીં મેળવી દેશો ને એટલે આપણે વચ્ચે કીધું ઘણું એમ કારણ કે આપણે તો આપણી પત્નીને એટલું જ કરતા જોઈએ કદું જોઈએ એની અંદર આમ શક્તિ ભરીને આમ ના તે હલાવી મૂકી પણ કોકે કીધું તું પછી એને ફ્રીજમાં મુકાય અથવા બીજે થી ઉઠીને ફ્રીજમાં મુકાય ખબર નથી ક્યાં મને શકે બાઇબલ દેખે યુટ્યુબમાં જોઈ લે યાર એને યુટ્યુબ લઈને હું તો બધું જોડે આ યુટ્યુબ સર્ચ કર્યું એટલે તો દહીં મેળવવાની રીત નીચે 7-8 વિડીયો આવ્યા હવે જોજો બરાબર કોકમાં લેખું તું પેલા મુકાય કોકમાં લેખું તું પછી મુકાય સોશિયલ મીડિયાનો અને અનુભવ વગરના સોશિયલ મીડિયાનો આ તકલીફ છે ગૂગલમાં તમે સચિન નાખો એટલે 10,000 પાના નીકળે પણ સચિન વિશે વાત કરવી હોય તો 10,000 પાનામાંથી કયા પાના મહત્વના એ તો આનું તમારે શોધવું ફોર ધેટ યુ નીડ ટુ રીડ એન્ડ નો પછી મેં તો એમાંથી ભગવાનની કૃપાથી આપણે જે નાના હોઈને કરતા હોય આંખ બંધ કરીને કોઈ એક ઉપર આ મંગળી મૂકી અને ક્લિક કર્યું નીચે વાંચ્યું એમ કરી નાખ્યું દહીં સરસ મળી ગયું એ જેવું સરસ મળી ગયું એટલે બીજે દિવસે એ યુટ્યુબ નો વિડીયો કાઢી અને મેં મારા મુખોમાં કરી દીધો હવે સર્ચ કરવાની જરૂર નથી દહીં વખતે ભૂલી જવાય તો કઈ ચિંતા નથી યુટ્યુબ આપણને કહેશે અત્યારના પરણીને જનારી ઘણી છોકરીઓની ઘર ચલાવવાની પ્રક્રિયા યુટ્યુબ જ છે યુટ્યુબમાં છે એટલે કુકરમાં ખીચડી મૂકી પછી કેટલી સીટી વધારે આ પ્રશ્નો છે ઘણી બધી છે એ દીકરીઓ માં ને ફોન કરે માં કેટલી સીટી કારણ કે તો સાસુ સાંભળી જાય એ યોગ્ય છે આમ તો સાસુ સમજતી હોય કે આમ બધું કાચું જાયું છે પણ તો એ સાંભળી જાય તો નહીં બરાબર એટલે ધીમે ધીમે પૂછે કેટલી સીટી વધારે હવે સામે માં તૈયાર હોય તો કઈ ચિંતા નહીં પણ માં પછી સામે પ્રશ્ન પાણી કેટલું નાખ્યું એ તો ખબર નથી સી આ બધી કેળવાયેલા ન હોવાની રોજના જીવનમાં પડતી વિપરીત અસરો છે બીકોઝ વી હેવ નોટ ડન ઇટ આપણે કર્યું નથી કર્યું નથી તે આવડતું નથી આવડતું નથી એટલે આપણે પરફોર્મ કરી શકતા નથી અને પરફોર્મ કરી શકતા નથી એટલે એમાં એક્સેલ થઈ શકતા ઇફ યુ પરફોર્મ જેના ચાન્સીસ ટુ બી એક્સેલ તમે કરશો તો તમે એમાં ઉત્કૃષ્ટ છો કે નહીં તમને ખબર પડશે જ્યારે હવે ના બધા જ બોર્ડિંગની અંદર હું ઉદાહરણ આપતો હતો સાહેબને આશર સાહેબ કે હું માધવપ્રિય સ્વામી સાથે મારા અંગત સંબંધો છે એટલે ઘણી વાર હું અમદાવાદ હું તો ત્યાં રોકાઉં છું તો એસટીબીપીની અંદર વિદ્યાર્થીઓના ગ્રુપ જ રહેશો હું જે યુનિવર્સિટીમાંથી આવું છું ત્યાં અમે ગ્રેજ્યુએશનના કોર્સિસ ચલાવીએ છીએ વિદ્યાર્થીઓની ટુકડી વિદ્યાર્થીઓને ભાઈઓ કોણ રોટલી પકવવાનું કામ એનું આવે રોટલી ભણવાનું કામ એનું આવે એનાથી ફાયદો શું છે ખબર છે આજે રોટલી બરાબર નથી એવી કોઈ ફરિયાદ કરતું જ નથી કારણ કે એને ખબર હોય કે હું જ વીતી તું જ વીત થશે દીદી બાપુ તલતાનો વાળો આવશે આજે તે બાળી નાખે તો કાલે હું તને બાળી દઉં જોઈ લે બેટને સંતો હતો સમજી લે પણ આ કેટલા માટે છે એક સમય હતો કે પીટીસી હોસ્ટેલ વખત ચલાવી જ ન શકે બહુ સાચું હતું પાવનગઢ જેવા એક શિક્ષણ મંત્રી હતા પછી ભૂલચૂકમાં પાછા ચીફ મિનિસ્ટર થઈ ગયા હતા અને આપણા જીસીઆરટી ના કહેવાતા માંધાતા પણ હતા એ બધા ઉભેલો એને પછી હોસ્ટેલ બંધ કરી બહુ મોટો ગેરફાયદો હતો બહુ મોટો પીટીસી કરનારા દરેક માણસને પોતાના પૂરતી 2-3 વસ્તુ તો રોટલી બનાવતા આવડવી જોઈએ શાક વગરતા આવડવું જોઈએ કેમ કારણ કે ખૂબ ઊંડાણમાં જવાનું છે તમારી એક પણ સાબરકાંઠાના છેક છેવડે ખાય કોણ રસોઈ કરે
સાહેબ હું આજે સહોસરા રહું છું, ભાવનગર થી 40 કિલોમીટર દૂર. કોઈ ટિફિન બનાવી આપનારું છે નહીં સહોસરા, કોઈ નથી બનાવતું. તમે ડબલ પૈસા આપો તોય નથી કલ્પના કરો. હોસ્ટેલમાં બને છે તીખું જોઈએ, પણ વિદ્યાર્થીઓ તીખું જોઈએ, છાશ તો સાથે ખાતી જ જોઈએ. ગામડાના માણસોને ખાતી છાશ ના હોય તો ના ચાલે, અને મારી ખાતી હાલે કરવું કે ત્યારે મને સમજાવવું છે, ત્યારે મેં વિષય આપ્યો છે કેળવે તે જે તમને કેળવે. એટલે કેળવણી છે એ કઈ સ્કૂલ કોલેજમાં ના ચાલે, ઘરમાં ઈ ચાલે. હવેના મા બાપોએ પણ એ સમજવું પડે કે પોતે નાનકડું કામ કરતા હોય તો પણ ભેગા બાળકને બેસાડે, આલે એક ચાકુ લે જો તે બટેટું સુધારવા મદદ કરશે, ભલે એને થોડું વાગતું સાહેબ ભાગવા દો, લોહી નીકળવા દો. તો લોહી નીકળે ત્યારે શું થાય એનો ફીલ એને લેવા દો, ભવિષ્યમાં એને તકલીફ ઓછી પડશે. અત્યારના તો મા બાપ પણ પોતે ન કરતા હોય પોતાના સંતાનોને કાંઈ થવું ન જોઈએ, કશું જ કહેવાય નહીં. કેમ તો અમારે માન એક છે, એના માટે આપણે તો કોઈ જવાબદાર નથી, હવે એ આપણે સાચવવું પડે. તમે સાહેબ મારા દીકરાને કેમ ભણ્યા, કેમ તો ખબર છે એક જ. ભવિષ્યમાં આપણે શિક્ષકોએ લિસ્ટ રાખવું પડશે, આમાં એક કોણ છે, બે કોણ છે, ત્રણ કોણ છે, તો ત્રણ કોઈને ચમકાવવા, બે કોઈ ધમકાવવા, અને એક કોઈને હુલાવવા પડવા. આ સિચ્યુએશનમાંથી જો મારે ને તમારે બહાર આવવું હોય તો હકીકતમાં દરેક કામ આપણે આપણું કરતા શીખવું જોઈએ. મિત્રો છેલ્લા મુદ્દા ઉપર આવું. થોડા વખત પહેલા આપણા વડાપ્રધાનશ્રીએ આત્મનિર્ભર નામનો એક શબ્દ, એ શબ્દ બહુ જૂનો છે, મહાત્મા ગાંધીનો શબ્દ, પણ એ ગાંધીનું નામ આગળ બહુ લેતા થોડાક સરળ અનુભવે છે, એટલે એને પોતાના નામ લે બધી નરેન્દ્રમાં કઈ ખોટું નહીં. આત્મનિર્ભર તો થવું જોઈએ. મહાત્મા ગાંધીએ એ સમયમાં તમને આશ્ચર્ય થશે, લુઈ પાશ્ચર નામના વર્લ્ડ બેસ્ટ વૈજ્ઞાનિક મહાત્મા ગાંધીને મળવા આવ્યા, અને મળવા આવ્યા ત્યારે બાપુ બેઠા બેઠા શાક સુધારતા હતા. મહાત્મા ગાંધી કસ્તુરબાનું 50% કામે કરતા હતા, 50% કામે કરતા, આશ્રમની સફાઈ, ટોયલેટની સફાઈ પોતે કરતા હતા. પોતાનું નહીં, હરિપુરાની અંદર કોંગ્રેસનું અધિવેશન મળ્યું ત્યારે કોંગ્રેસના મુખ્યા હતા, તો પણ એણે ત્યાં કામ જાહેર જાજરૂ અને બાથરૂમને સાફ કરવાનું કર્યું મહાત્મા ગાંધીએ. એને લુઈ પાશ્ચર હતા, વર્લ્ડનો રિનાઉન્ડ સાયન્ટિસ્ટ, અઠવાડિયે રહેવા મહાત્મા ગાંધી સાથે. નાનકડું પુસ્તક છે ગુજરાતીમાં, વાંચો, અક્ષર ભારતીનું પ્રકાશન છે. લુઈ પાશ્ચર સાથે એક અઠવાડિયું એમાં કિસ્સો નોંધેલો છે. ત્યારે એ બેઠા પરિચય થયો તો બાપુ તો પાછા સુધારવાનું ચાલુ હતું, એમને ખબર છે કામ કરતા કરતા વાત કરે, ક્યારે નવડા બેસીને એને કામ કર્યું નથી, એટલે તો આટલી ઉંમરમાં એ માણસે આટલું બધું કામ. થોડીક વાર થઈ તો ઓળખાણ થઈ ગઈ, એટલે બાજુમાંથી એક ચપ્પુ ઉપાડીને એને દીધું. ઓલા નાસ્તે શેના માટે તો કે યુ ઓલસો સ્ટાર્ટ, હાલો ભંડો સુધારો. કારણ કે હું કામ કરું તેટલું પૂરતું નથી, મારો જોડીદાર પણ એ કામ શીખે, એ કામ કરે. કામ કર્યા પછી રસોઈ મેં બનાવ્યા પછી એ ખારી ખાટી જેવી થઈ હોય ને એ કેટલી મજાની લાગે એનો આપણને ખ્યાલ. પત્નીએ બનાવ્યું મીઠું જાજું પડી ગયું હોય તો આપણે ફળને ગાર પાડી દઈ શકીએ, પણ હવે આપણે ટકલ મીઠું ફટકારી દઈ શકીએ. તમારા દીકરા દીકરીને નાના હોય ત્યારે રસોડામાં ચા કરવા જવા દેજો, અને એ વખતે મીઠું અને ખાંડ બે ડગલા બાજુમાં પડ્યા હોય અને એને ખબર ન પડે અને મીઠું નાખી દે તો નાખવા દેજો. કેમ નાખવા દેજો? તો એ વખતે એને ભૂલ સમજાશે ને એ જિંદગીમાં આવી ભૂલ ક્યારેય ન કરાય એનો પાઠ એને શીખવશે. આ કેળવણી છે, કેળવણી આ ડુ ઇટ યોર સેલ્ફ, તમારી જાતે તમારું પોતાનું કામ કરો.
તમારી જાતે તમારું કામ કરશો ને તો જ તમે કોઈનું કામ કરવા માટે તત્પર રહેશો. અત્યારે આપણને કોઈ કામ કરી આપે એ બાબતમાંથી ઊંચા નથી આવ્યા, એટલે આપણે ઘરે કામ કરવા વાળું કોઈ આવે છે એ ન આવે તો આપણે ડિસ્ટર્બ થઈ જઈએ છીએ. દરેક ઘરની ગૃહિણીને એના પતિ કરતા એને ઘરે આવતી કામવાળીની વેલ્યુ વધું છે. પતિ એમ કે હું બે નહીં આવું તો હાથ પડી કામવાળીનો ફોન આવે તો અત્યારે એક વાર નહીં આવું, અરે એમ હોય કઈ આવું. એટલો આગ્રહ કરે, એટલો આગ્રહ કરે, એટલો આગ્રહ એને કોઈથી પોતાના સાસરાના કોઈ લોકોને ન કરે. આ દિશ થયા નહીં, કારણ આપણે એચ એચ થઈ ગયા છે. એચ એચ એટલે શું? આપણે ઉભા નથી થયા, ઉભા નથી થયા એટલે કામ નથી કર્યું, કામ નથી કર્યું એટલે આપણે હાથા ચાલવાના બંધ થઈ ગયા છે. આત્મનિર્ભર શબ્દ જે આપણને આપ્યો એ ખરેખર અહીંથી આપ્યો છે. નરેન્દ્ર મોદી આત્મા સાવરણો ઉપાડ્યો એ કહેવા માટે ઉપાડ્યો કે તમે ઉપાડજો ભાઈ, મેં ભલે ફોટો પડાવીને મૂકી દીધું, તમે તો પોતે કાયમ માટે ઉપાડીને રાખજો. આવું એને કહ્યું, મારું આંગણું ભારે સાફ કરવાનું, આ કેમ્પસને રળિયામું બનાવવું હોય, લીલુંછમ બનાવવું હોય તો એ આશર સાહેબની જવાબદારી નથી, રૂપલ મેડમની જવાબદારી નથી, અહીંયા જે મિત્રો બેઠા છે એની જવાબદારી નથી. એને તમને માત્ર ગાઈડ કરવાના છે અને એને સાથે એ નક્કી કરવાનો કે આટલો વિઘા જમીન છે એને આપણે લીલી બનાવવી છે, ચાલો ખોદકામ કરીએ. અમારે ત્યાં તમે આવો રોકભર, હું વિનંતી કરું રૂપલ મેડમને કે તમને લઈને એક વખત રોકભર ત્યાં અમારા વિદ્યાર્થીઓ તમને કોઈ ક્લાસમાં નહીં જોવા મળે. બીએડ વાળાને મજા આવી વાત કરું, અમે 20% થિયરી બનાવીએ, 30% અમે મીડિયા સાથે જોડે. મીડિયા એટલે કયું? તમને જે બહુ ગમે છે તે, તમે રીલ બનાવો છો તે. અમારે રીલ બનાવી વિદ્યાર્થી પણ પોતે કરેલા કામના રીલ બનાવે. આપણાના ખેતરની અંદર ખાડો પાડવો હોય તો બે જણા પકડીને જે મશીન ચલાવતા હોય એનું રીલ બનાવે ને વેતું મૂકે. 20% થિયરી, 30% મીડિયા અને 50% પ્રેક્ટિકલ. ગો ટુ ધ ફિલ્ડ. બપોરના 2 વાગ્યાથી બપોરના 5 વાગ્યા સુધી એક પણ વિદ્યાર્થી ક્લાસમાં ન હોય, પોતપોતાના ખેતરમાં હોય. કારણ અમે BRS અને BVOC ડિગ્રી આપીએ છીએ, જેમાં બીજા કે ચોથા સેમિસ્ટરમાં ઇન્ટર્નશીપમાં જાય, જે તમે BEd વાળા પણ જાઓ છો ત્યારે જ્યાં જાય એને રાખી લેવા તૈયાર. એમ કે દોસ્ત પૂરું કરવો તો કર, ન કરવો તો આવી જા કાલથી 20,000 પગાર. તમે યાદ રાખજો છે, શિક્ષકોના જ બાંધ્યા પગાર છે, સ્કીલ વાળો કોઈ પણ માણસ બાંધ્યા પગાર વાળો નથી, એ માગે એટલા લોકો આપવા તૈયાર છે. આવું બનતું હોય છે. મારે ઘરે કામ કરવા આવનાર વ્યક્તિને હું 2,500 રૂપિયા આપતો હું અને ના પડે એટલે હું 3 કરતો, 3.5 આપીશ, પણ તું ચાલુ રે. આવું કોઈ શિક્ષક નહીં કે એ કે નીકળી જાઉં તો ના તમે 6.5 6.6 કરી દેવું કોઈ કે કોઈ નથી કહેતું છે. That is the devaluation of so-called શિક્ષણ. એનો અર્થ એવો નથી તમારે ભણવાનું મસ્તક ખાલી નથી રાખવું, પણ મસ્તકમાં મેં તમને પહેલા વ્યાખ્યા આપી, મસ્તકમાં જે નાખો એ નાખેલી વસ્તુને તમે હાથ દ્વારા કૌશલ્ય દ્વારા પરફોર્મ કરો એ કરે છે. તમે 3 શબ્દો સાંભળ્યા છે, જ્ઞાનાત્મક. આ બધા બહુ મોટે છે. પછી તમે 4 શબ્દો સાંભળ્યા છે, જ્ઞાન. કશું બદલ્યું નહીં, કેમ ન બદલ્યું? શાશ્વત છે, જેમ ગાંધી શાશ્વત છે એમાં શાશ્વત છે. કોગ્નિટિવ ડોમેન, સાયકોમોટર ડોમેન અને એફેક્ટિવ. જ્ઞાનાત્મક એટલે મસ્તક, અફેક્ટિવ એટલે હૃદય સાથે જોડાય. 3 માના ભૂજને મળ્યા, હૈયું મસ્તક હાથ સાયકો મોટ. બીજું કઈ નથી. ઉમાશંકરભાઈ આપેલા 3 શબ્દો છે. આ ઉમાશંકરભાઈ આપે એવું નથી, ગાંધી આપ્યા હતા 3H, હેડ હાર્ટ અને હેન્ડ. તો ધીસ ઇઝ કોગ્નિટિવ ડોમેન.
કોગ્નિટિવ ડોમેનમાં બધું જ નાખીએ છીએ આપણે. પછી તમે પાઠ લેવા જાઓ છો ત્યારે તમને ખબર પડે છે કે મારે વિદ્યાર્થીઓને મારી સાથે જોડવા પડે, કોઈ પણ વિષય એમ શીખવો પડે કે એમ થાય કે લાવવામાં રસ ન. એ સમયે હું અફેક્ટિવ ડોમેનનો ઉપયોગ કરું છું. હું વિદ્યાર્થી પાસે નજીક જઈને કહું, કેમ દોસ્ત તને નથી મજા આવતી? તો કે ના સર મજા તો આવતો, બોલ બોલ દોસ્ત, હું બોલી શકીશ, મને ખબર છે તું સરસ બોલવાનું છે. અને ઊભો થઈ જાય અને બોલવા લાગે, દેટ ઇઝ યુ આર યુઝિંગ યોર અફેક્ટિવ ડોમેન ઇન ધ ક્લાસરૂમ. અને ત્રીજો સાયકોમોટર ડોમેન, ચાલો આજે આપણે ભણવાના નથી પણ આપણે મેદાનમાં જવાનું છે. અને આ પરિસરના આટલા ભાગમાં જુદા જુદા આકાર ધરાવતા પાંદડાઓનું કલેક્શન કરવાનું, વિજ્ઞાન માનું છું, જુદા જુદા પર્ણોનું કલેક્શન જુદા જુદા હોવા જોઈએ, બધા પાસે જુદા હોવા જોઈએ. અને વિદ્યાર્થીઓને છૂટા મૂકી દો, એપ્લિકેશન ઓફ યોર માઇન્ડ વિથ ધ હેલ્પ ઓફ ધ હેન્ડ એન્ડ લેગ. આ કેવું છે? એવું જરૂરી નથી સાહેબ કે સ્કૂલમાં કે આવી કોલેજોમાં માત્ર કયો નહીં અપાય. ઇફ યુ પ્લાન્ટ, તમે એને ભેગું શિક્ષણની ભેટી કયો નહીં આપી શકો, સાથો સાથ આપી શકો. બટ યુ નીડ ટુ પ્લાન યોર પ્લાનિંગ ઓફ ધ લેસન ઇન ધેટ વે. એટલા માટે આપણને આવ્યું જ્ઞાન, સમજ, ઉપયોજન અને કૌશલ્ય. પહેલા જ્ઞાન મેળવો, જ્ઞાન એટલે માહિતી, જ્ઞાન જ્ઞાન એટલે અપાય છે તે માહિતી, પણ એ માહિતીને હું જીવનમાં ઉતારું અને જે અનુભવ પ્રાપ્ત કરું એને કહેવાય જ્ઞાન. આ સમજવા જેવો છે ડિફરન્સ. આઈ હેવ નોલેજ, પણ નોલેજ ઇન ધ સેન્સ ઓફ ઇન્ફોર્મેશન. અત્યારે આપણે રશિયા અને યુક્રેનના યુદ્ધ વિશે વાત કરીએ એ ઇન્ફોર્મેશન છે, પણ કાલે સવારે મને કોઈ લઈ જાય અને હું યુક્રેનમાં જઈને હલત છું અને મારા અફેક્ટિવ ડોમેન ઉપર જે અસર થાય, ત્યારે જે પાકું થયું એ મારું જ્ઞાન ઇન્ફોર્મેશન કન્વર્ટેડ ઇન ટુ નોલેજ. એ જ્ઞાન મળ્યું અને તમે સમજમાં ફેરવો. જ્ઞાન સમજ, સમજ એટલે ધેન યુ પરફોર્મ, યુ કેન અન્ડરસ્ટેન્ડ. એક બહુ સુંદર મજાનું વાક્ય છે, તમે ખૂબ કોઈએ કહ્યું હશે, આ બધા મિત્રોએ કહ્યું હશે કે તમે કહેશો ને હું ભૂલી જઈશ. એવું એક વાક્ય છે, તમે મને તમે કહેશો તો હું ભૂલી જઈશ, તમે મને દર્શાવશો તો થોડું યાદ રહેશ, પણ તમે મને કરવાનું કહેશો તો હું શીખી જઈશ. તમે મને કરવાનું કહો એટલે મને અંદર ઉતરી જશે. તો એ સમજ છે, પુટિંગ ઇન ટુ એક્શન, એ સમજ છે. જ્ઞાન, સમજ, ઉપયોજન, એને ઉપયોગમાં લઈ જાઓ ત્યારે સમજ પાકી થાય. આ ચાકુ છે, ચાકુને આમ છે, એની ધાર આમ છે, એવું બધું શીખ્યા, એ થિયરી, એ થિયરીનું ચાકુ હાથમાં પકડ્યું અને એકાદ બટેટા ઉપર આમ માર્યું અને બટેટું છટક્યું અને છટક્યા પછી ચાકુ હાથના અંગૂઠામાં વાગ્યું, તે તમારું જ્ઞાન. એટલે બીજા કોઈ છરી આપો તો કે તો ધ્યાન રાખજો, કેમ તો પાટો જોયો, હા હા કેમ નથી, એટલે ઓલો કે તો રાત મારે ઘરું ચાકું નથી. જ્ઞાન, સમજ, ઉપયોજન અને કૌશલ્ય ઉપયોગ કરશો, વારંવાર કરશો. જો સાયકોલોજીનો સિદ્ધાંત છે મિત્રો, મનોવિજ્ઞાન એવું કહે છે, રિપીટેડ એક્શન બીકમ્સ હેબિટ, રિપીટેડ એક્શન બીકમ્સ હેબિટ. એક રોવે કાર્ય વારંવાર કરો એટલે ટેવ પડે, એક રોવે કામ વારંવાર કરો એટલે ટેવ પડે. હવે આ ટેવ છે એ પછી આગળ, રિપીટેડ એક્શન બીકમ્સ હેબિટ, સિક્વન્શિયલ હેબિટ્સ વિલ ડેવલપ યોર એટીટ્યુડ. આવી બે ચાર પાંચ ભેગી થાય તેવો, એમાંથી તમારું વલણ થાય. સમજો બરાબર, એક્સપેક્ટિંગ ધ સેમ એટીટ્યુડ ફ્રોમ અધર્સ વિલ ડેવલપ યોર વેલ્યુ. વેલ્યુ કેવા થાય? હું આમ કરું છું, તમે એમ કરો છો, તો હા બહુ સારું, દેટ ઇઝ વેલ્યુ. એક્સપેક્ટિંગ ધ સેમ એટીટ્યુડ ફ્રોમ ધ અધર્સ ડેવલપ વેલ્યુ, એન્ડ વેલ્યુ વિલ ડેવલપ યોર કેરેક્ટર. હેબિટ, એટીટ્યુડ, વેલ્યુ અને કેરેક્ટર. ચરિત્ર શેમાંથી બને? મૂલ્યોમાંથી બને. મૂલ્યો શેમાંથી બને? વલણમાંથી બને. વલણ કેવી રીતે કરાય? ટેવમાંથી કરાય. ટેવ એટલે શું? વારંવાર કરો તે ટેવ, વારંવાર કરો તે ટેવ. ઘણી બધી ટેવનું સરવાળો તે વલણ,
વલણ બીજા પાસેથી અપેક્ષિત કરો, હું સાચું બોલું છું તમે સાચું નથી બોલતા, તો તમારી વેલ્યુ બની. અને આવી ઘણી બધી વેલ્યુનો સરવાળો થાય ત્યારે તમારું ચરિત્ર બને. તમે જીવનમાં એક વાર સાચું બોલો એટલે કાયમ ન બોલાય સાહેબ. જીવન માં આપણે નક્કી કરી દિવસ માં એક વાર આપણે સાચું બોલવું તો શું આપણે મહિનામાં સાચું બોલતા થઈ જશું? ના ના, જિંદગી પર ના થાય. હું જીવનના દરેક પગલા ઉપર સાચું જ બોલીશ. રિપીટેડ એક્શન બીકમ્સ હેબિટ. આને ચાર શબ્દો એટલા માટે કીધા કે તમે લોકો એને જાણો છો, જ્ઞાન સમજ ઉપયોગ અને કૌશલ્ય. પછી ખબર ના પડે સાહેબ, વાત કરતા જાઓ સામનો ચાલતો જાય. વાત કરતા જાઓ, તમે તમારા મમ્મીને કે બેનને રસોઈ કરતા જોયા છે? ઘરની અંદર તમારી વાત કરતા હોય મસાલિયામાં હાથ નાખે, આપણે કહીને શું નાખ્યું એને ખબર ન હોય, જોતા ન હોય. મારા કહેવાય તો મસાલિયાની સામું જોવું પડે, પછી નક્કી કરવું પડે કે રાય કોણ છે. પછી એમ થાય કે રાય છે એટલે એમ થાય કે ઉપાડું, પછી તે કેટલી ઉપાડું, પછી એમ થાય અત્યારે તાકડી નાખું, પછી જરૂર પડશે બીજે નાખું. જયારે તમારી મમ્મીને કે તમારા બેનને કહીને જોજો છે મસાલિયો હાથમાં લઈને તમારી વાત કરતા કરતા ખબર પડે. આપણે જોતા જ નથી. રિપીટેડ એક્શન બીકમ્સ હેબિટ. એને ખબર છે સાહેબ કે જમણી બાજુ મીઠું હોય, એને ખબર છે કે ડાબી બાજુ રાય હોય. એ હવે તો ખબર પડે કે રાય છે ના મેથી છે. આપણે કાલે જોઈ તો ખબર ન પડે કે રાય કહેવાય કે નહીં, કારણ કે આપણા મનમાં બીજી રાય ઘણી ભરાય. બહેનો તો રિયલ રાય રાય સાથે કામ કરતા હોય. તો રિપીટેડ એક્શન બીકમ્સ હેબિટ કેળવણી માટે આ ચાર વાક્યો બહુ મહત્વના છે. મેં તમારી સાથે વ્યવસ્થિત કેળવણીની વાત કરી છે. મારા છેલ્લા વાત કરીને તમને પ્રશ્નો પૂછવા હોય તો તમને હું છૂટ આપીશ. કારણ કે ઘણી વાર આપણે પૂછવું હોય છે કઈક ને કહેવાનું હોય છે કઈક. એટલે છેલ્લી વાત તમે મને પૂછી શકો કે આપણે આ કેળવણી પ્રેરણી પ્રાપ્ત ન કરીએ તો શું થાય? અમારે કઈ કરવું જ નથી, કઈ માંગ બીજું કઈ ન થાય. પડ્યા પડ્યા સડી જવાય, પડ્યા પડ્યા સાવ સડી જવાય. સડી જવાય એટલે આપણામાં કીડા ન પડે. આપણે એવા ના સડી જઈએ કે આપણામાં કીડા, આપણને કોઈ બોલાવે જ નહીં, કોઈ બતાવે જ નહીં. ભૂલે ચૂકી કે ફલાણા ભાઈ બોલાવે એમાં કઈ નથી હો, રેવા દે. આ આપણે વેલ્યુ થઈ ગયા. બજારમાં વાત પહોંચે સાહેબ, બજારમાં વાત પહોંચે. એટલે ધીમે 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 કરતા તમારી સાથે સમાજ છૂટાછેડા છેડા લઈ લે, તમારી સાથે સમાજ છૂટાછેડા લઈ લે. ઘણીવાર પતિ અને પત્નીના છૂટાછેડા પણ આવા જ કારણે થતા હોય છે. શી ઇઝ નોટ ક્રિએટિવ, શી ઇઝ નોટ એક્ટિવ, શી ઇઝ નોટ સપોર્ટિવ, હી ઇઝ નોટ ડુઈંગ એનીથિંગ વિથ મી, હી ઇઝ માય પાર્ટનર, હી ઇઝ સપોઝ ટુ ડુ હાફ ધ વર્ક. તમને આશ્ચર્ય થશે, તમને હું કિસ્સો કહું કે આવું બને છે એટલે હું તમને કહી દઉં. ઊંડી છે એનું એક કપડ છે, એને તમને હું સરનેમ નહીં કહું એટલે મને વાંધો નહીં આવે. ચિત્રા અને પ્રદીપ એનું નામ છે. એકની ઉંમર 55 વર્ષ છે, બેની ઉંમર 52 વર્ષ છે. સાંભળજો, એનો કાઉન્સેલિંગનો કેસ છે અને 1.5 વર્ષથી હું મેનેજ કરું છું. અને એ લોકોને હું સમજાવી શક્યો છું હવે કે તમે ભેગા ન રહી શકો અથવા ભેગા રહો ત્યારે જકડતા હો તો તમે શાંતિથી છૂટા પડી જાઓ. પ્રશ્ન શું છે ખબર છે? પત્નીને પતિ કોઈથી પૈસા વાપરવા આપતો નથી. એને બજારમાં જવું હોય, શાક લેવા જવું હોય તો કે મને 30 રૂપિયાની જરૂર પડશે તો એને 25 આપે 25 માં આવે તું લે. આ રિયાલિટી છે. હવે બેનને આનું ઘણું ચાલ્યું, ઘણો વખત ચાલ્યું એટલે મનમાં ભૂરી પડી ગઈ. એને કીધું કે આ ઘર મારું કે તમારું? તો કે મારું, તારું કઈ નહીં. એટલે બીજે દિવસની એને ઘરમાં સફાઈ કરવાનું પણ મોટી જેવી છે. સાઉથ ટુ સ્ટેટ છે, સાઉથમાં કોઈ તમારે ઘરે આવીને સફાઈ ન કરે, કોઈને બોલાવો તે અપમાન કે છે. તમને હું બોલાવું કે તમે પૈસા આપી સફાઈ કરી દેશો તો મેં તમારું ઇન્સલ્ટ કર્યું કે એટલે આમ મારું ઘર નથી ને? તો કે ના, જરાય દસ્તાવેજ મારા નામનો, તારા નામનો કરો છે, તું તો લુચી છો, તું આમ છો તેમ છો, તારા નામનું કાંઈ. બીજે દિવસથી એ બેને સફાઈ કરવાનું બન્યું.
એને ભાઈને રસોઈ બનાવવાનું ચાલુ રાખે. હવે તમે વિચાર કરો, સવારના 10 મિનિટમાં કચરો થાય, બે દિવસે થોડો બહાર નાખવો પડે, ત્રણ દિવસે તો નાખવો પડે, કાળી કોથળીને વાળીને બહાર તો કોઈ મૂકવી પડે, કોઈ મૂકે નહીં. એટલે ભાઈ પ્રતિકને માનવો પડે, આ કામ મારે ન કરવાનું. તો કે ઘર મારું છે જ નહીં તો પછી મારે શું કામ સારું રાખવું છે? ઘર જો મારું નથી તો હું સારું રાખ, તો કે તો તું રસોઈ શું કામ ભણવા? તું પોતાની સાથે પરણી છું ને, એટલે તને ભૂખ્યો ન રહેવા દેવાય, એ મારા ધર્મને લઈને તને રાંધીને દઉં છું, બધું કઈ નહીં. આવો ઝઘડો 55 વર્ષ અને 52 વર્ષ વચ્ચે ચાલે. ભાઈ કંજૂસ, પરણે ત્યારથી એક પૈસો દેતો નથી, પણ હવે પેલા બેનનો ભંગુ ફાટે અને એને વિદ્રોહ કર્યો. હમણાં થોડા વખત પહેલા નવેમ્બરમાં પુડુચેરી હતો ત્યારે એને ઘરે ગયો, અલીશાન હતો, બહુ મજાનો પણ ઉપકરણ છે ઉપકરણ. અને પ્રદીપે મને ઇન્વાઇટ કર્યો, તો તમે સર અમારે ઘરે આવ્યો છો, તમે બારણું ખોલો ને, હા બારણું ખોલો એટલે પાછળના છાપવા માંગા જાય ચર, અને જ્યાં બારણું ખુલે ત્યાં સરસ મજાનો ધૂમ પડતો પડે, એ સરસ. મને કે સી ધીસ ઇઝ ધ સિચ્યુએશન. એટલે શું કહે છે પ્રભુ? તને એમ કીધું તારું ઘર છે ને તો ઘર સફાઈ તું રાખ, સારું તું મારું પણ કર. આવું રિયાલિટીમાં બને છે સાહેબ. હવે લોકો બંને સમજૂતીથી કોર્ટમાં છૂટા થવા માટે અરજી આપી છે. એટલે મેં જે કહ્યું ને કે સમાજ તમારાથી છૂટા છડા થઈ ગયે, એનો અર્થ એવો સમાજ તમને બોલાવતો પણ નહીં જાય. તમે બીએડ કોલેજના અધ્યાપક છો તો કે હા, એમાંથી કોને બોલાવાય? 5 જણા છે એમાંથી. તો ફટ દઈને લોકો વિચારશે કે જે પોતે આત્મનિર્ભર હોય, જે પોતાના નોલેજમાં કંઈક ઉમેરતો હોય, ઉમેરેલું પોતે કરતો હોય, ધ પર્સન હુ ઇઝ પરફોર્મિંગ સમથિંગ વિલ બી ઇન્વાઇટેડ એન્ડ નોટ ડુઈંગ સમથિંગ વિલ બી જસ્ટ સાઇડલાઇન, હાંસિયામાં ધકેલાઈ જશે. અને ભરી ગળી લીધા પછી હાંસિયામાં ધકેલાઈએ ને ત્યારે આપણે બહુ દુઃખ થાય. એ દુઃખ ન થાય એટલા માટે હું કહેવા આવ્યો છું કે સ્કૂલ કોલેજમાં જે થતું હોય તે શિક્ષણ છે, એના સિવાય કોઈ કેવી રાહ ન જુઓ. તમારું કામ તમે શરૂ કરો, ઘરમાં બધાને ખૂબ આનંદ થશે. સાહેબ તમે અહીંથી વેકેશનમાં જાઓ અથવા અત્યારે ઘરેથી આવતા હોય, તમે કહો છો કાલે મારા કપડાં હું ધોઈ નાખીશ, તમે જોજો બધા આજુબાજુ રાજી રાજાના ઘેર થઈ અછો વાના કરવા લાગ્યો. શું થયું આના માટે? જમી લીધા પછી થાળી અંદર મૂકવાને બદલે તમે સાફ કરીને મૂકો તો મમ્મી પણ આમ આમ પાડીને જોશે કે આનામાં શું થયું, શું આનું છસક્યું માં કરવા હું લાગ્યું, તમારી વેલ્યુ થઈ જશે. કોઈ પણ એન્વાયરમેન્ટ છે ને કાં તમને સપોર્ટ કરે છે, કાં તમને વેલ્યુ કરે છે, કાં તમારામાં કોઈ એડિશન. તો આ લર્નિંગ છે, ટીચિંગ એ શિક્ષણ છે, લર્નિંગ એ પ્રેરક છે. કોઈ ભણાવે તે શિક્ષણ છે, હું શીખું એ પ્રેરક છે. શીખવું એટલે કરવું, કરવું એટલે મને અંદરથી ઉગે તે કરવું. અંદરથી ઉગવા માટે ભગવતો મંડળમાં શબ્દ છે કોળવું, એના ઉપરથી શબ્દ આવ્યો કોળવું પછી કેળવણી. કોળવું એટલે અંદર કોઈ કંઈ કીધું એટલે નહીં, મને નહીં થયું કે ઇટ્સ નોટ ગુડ. હું સ્ટાફ રૂમમાં જઈને બેસું અને આમાં સાફ કરેલું નથી તો હું એમ વિચારું કે અમારા પટ્ટાવાળા એ કરવાનું, મારે નથી કરવાનું. બરાબર વિચારો, પછી હું અહીં હાથ મૂકું તો આ ધૂળ અહીંયા કોને ચોટે? મને ચોટે કે પટ્ટાવાળા ચોટે? આપણે ત્યાં આવું હોય છે હું, એની બદલે હું એક કસ્ટર રાખું મારા માટે, મારા ખાના. મને ખબર જ છે કે ભાઈ શ્રી પટ્ટાવાળા એ ચેચ છે, સમજ્યા ને? ચેચ એટલે હમણાં આપણે શબ્દ જાણ્યો છે, ભાઈ શ્રી પટ્ટાવાળા એચ એચ છે. તો આપણે ડસ્ટર રાખવું, જેટલામાં બેસવું છે એટલામાં આપણે સમયના સાફ કરી ડસ્ટર નથી, આપણે તો છોકરા રહેશું ને, રહેવું છે ને. તો આનું નામ કેર સીધું સર. ઉતર્યું હોય મનમાં તો ખૂબ મજા, ન ઉતર્યું હોય તો એ કહેવાય.